કોઈ પણ શાક આપણે બનાવીએ તો સિઝનમાં એનો ટેસ્ટ અલગ લાગે અને સિઝન વગર અલગ લાગે. માર્કેટમાં હમણાં એટલું સરસ તાજું ફ્લાવર મળે કે જોઈને જ ખરીદવાનું મન થઈ જાય. તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ટેસ્ટફુલ ફ્લાવર વટાણાનું કોરું શાક કેવી રીતે બનાવવું એની રેસિપી શેર કરીશ. આ શાક ઘણા ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય. તો ચાલો આ ખૂબ જ મજેદાર શાકની રેસિપી શરૂ કરીએ. ફ્લાવર વટાણાનું કોળું શાક બનાવવા માટે મેં અહીં 1/2 કિલો એટલે કે 500 ગ્રામ ફ્લાવર લીધું છે. 1/2 કપ જેટલા ફ્રેશ મટર લઈ ઉકળતા પાણીમાં નાખીને બાફી લીધા છે. 2 નાની સાઇઝના ટામેટાં અને 2 મીડિયમ સાઇઝના બટાકાની છાલ કાઢી પાણી વડે વોશ કરી લીધા છે. લીલોતરી શાકમાં લીલો મસાલો નાખવામાં આવે તો એનો ટેસ્ટ ઘણો સારો લાગે, એના માટે મેં અહીં આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો લીધો છે. આ મસાલો કેવી રીતે રેડી કરવો તેમજ એને લાંબો ટાઈમ સુધી કેવી રીતે સ્ટોર કરીને રાખી શકાય એની રીત તમે મારી ચેનલ પર જોઈ શકો છો. સાથે જોઈશે રેગ્યુલર મસાલા. કોથમીરને સુધારીને પાણી વડે વોશ કરી લીધી છે, એને ઝીણી કાપી લઈશું. 1/2 ટીસ્પૂન સુગર લીધી છે અને આ બિલકુલ ઓપ્શનલ છે, તમને શાકમાં સુગર પસંદ હોય તો જ તમારે નાખવી. સ્વાદ પ્રમાણે મીઠું અને શાક બનાવવા માટે તેલ. હવે સૌથી પહેલાં ફ્લાવરને કેવી રીતે સુધારવું એ જોઈશું. ફ્લાવરના દરેક ફૂલને કાપીને આ રીતે અલગ કરીશું, કારણ કે સિઝનનું ફ્લાવર તો ચોખ્ખું હોય પણ ઘણીવાર સિઝન વગરના ફ્લાવરમાં અંદરની બાજુએ નાની ઈયર કે જીવાટ હોય છે, એને હટાવી શકાય. હવે એને વધારે ઝીણું પણ નહીં અને વધારે મોટું પણ નહીં, એમ મીડિયમ ટુકડામાં કાપી લઈએ. ફ્લાવરને કાપી લીધું એ દરમિયાન બીજી તરફ એક કઢાઈમાં 1/2 લિટર જેટલું પાણી લઈ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. કઢાઈમાંનું પાણી ખરખરતું ગરમ થઈ ગયું છે તો એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ. હવે કાપેલા ફ્લાવરને આ ખરખરતા ગરમ પાણીમાં નાખી 2 મિનિટ માટે પલાળીને રાખીશું. 2 મિનિટ પછી ફ્લાવરને આ રીતની એક કાણાવાળી ચાળણીમાં કાઢી લઈશું. બટાકાને નાના સ્ક્વેરમાં કાપી લીધા, ટામેટાને ઝીણા કાપી લીધા તેમજ કોથમીરને પણ ઝીણી કાપી લીધી છે. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે ગેસ ઓન કરી એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ચટકવા લાગી છે તો હવે એમાં 1/2 ટીસ્પૂન જીરું સાથે કાપેલા બટાકા ઉમેરી મિક્સ કરી લઈશું. કઢાઈને ઢાંકી બટાકાને મીડિયમ ટુ લો ફ્લેમ પર 5 મિનિટ માટે કૂક કરીશું. 5 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈશું. હવે એમાં ફ્લાવર ઉમેરીને બટાકા સાથે મિક્સ કરી લઈશું. ફરીથી શાકને ઢાંકીને કૂક કરીશું. 3 થી 4 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી શાકમાં હલાવી લઈશું. હવે એમાં કાપેલા ટામેટાં, બોઇલ કરેલા મટર, 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર તેમજ 5 ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો નાખી સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી શાક સાથે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી શાકમાંના ટામેટાં ચરીને મેશ ન થઈ જાય ત્યાં સુધી એને ઢાંકીને કૂક કરીશું. 2 થી 3 મિનિટ પછી વચ્ચે એકવાર કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી શાકમાં હલાવી લઈશું અને ફરી શાકને ઢાંકીને કૂક કરીશું. આશરે 3 થી 4 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી શાકમાં હલાવી લઈએ અને સાથે એને ચેક પણ કરીશું. શાકમાં ફ્લાવર અને બટાકા સારી રીતે ચરી ગયા તેમજ ટામેટાં પણ ચરીને મેશ થઈ ગયા છે તો હવે આ ટાઈમ પર એમાં સુગર ઉમેરી મિક્સ કરી લઈશું. શાકને ઢાંક્યા વગર 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું એટલે એમાં સુગર ઉમેરી છે એ શાક સાથે સારી રીતે મિક્સ થઈ જાય. શાક રેડી છે તો હવે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખી મિક્સ કરી લઈશું. અને હવે ગેસ ફ્લેમ ઓફ કરી શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર ફ્લાવર વટાણાનું કોરું શાક રેડી છે. બપોરના લંચમાં ફ્લાવર વટાણાનું કોરું શાક સાથે ખાવા માટે ગરમ ગરમ જુવારનો રોટલો અથવા રોટલી સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત બનાવીને ખાવામાં આવે તો ઘણી મજા પડી જાય. આ શાકમાં કોથમીરની સાથે ઝીણું કાપેલું લીલું લસણ નાખીને ખાવામાં આવે તો પણ ટેસ્ટમાં ઘણું સારું લાગે. આ રીતે ફ્લાવર વટાણાનું કોળું શાક બનાવી મહેમાનોને પણ થાળીમાં પીરસી શકાય.
મારે ત્યાં તો મારા બંને છોકરાઓને આ શાક ઘણું પસંદ છે, માટે જ્યારે ફ્લાવર સિઝનમાં હોય ત્યારે વીકમાં એકવાર આ શાક હું જરૂરથી બનાવું છું. તમે પણ આ રેસીપી એકવાર ટ્રાય કરી ફ્લાવર વટાણાનું કોળું શાક આ રીતે બનાવીને ફેમિલીમાં બધાને ખવડાવશો તો એમને ચોક્કસ પસંદ આવશે. આ શાક કોઈપણ જાતની ઝંઝટ વગર ઘણા ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય છે. માટે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો, તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.